બનાસકાંઠા જિલ્લાના તત્કાલીન આરોગ્ય અધિકારી ડોક્ટર મનીષ ફેન્સી આજે પાલનપુર આવ્યા હતા, જ્યાં તેઓએ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આક્ષેપોને ફગાવી દીધા હતા. કોરોના કાળમાં માસ્ક અને બેનર સહિતના કૌભાંડના આક્ષેપોનો સામનો કરી રહેલા બનાસકાંઠાના તત્કાલીન ડોક્ટર મનીષ ફેન્સીએ પોતાના પર લાગેલા કૌભાંડના આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા. કોરોના કાળમાં માસ્ક અને બેનર સહિતના કૌભાંડના આક્ષેપોનો સામનો કરી રહેલા બનાસકાંઠાના તત્કાલીન ડોક્ટર મનીષ ફેન્સીએ પોતાના પર લાગેલા કૌભાંડના આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા. તેમજ માસ્ક તેમજ બેનર કૌભાંડ મામલે તત્કાલીન આરોગ્ય અધિકારી ફેન્સીને જણાવ્યું હતું કે કોવિડ દરમિયાન નીતિ નિયમો મુજબ સરકારી જેમ પોર્ટલ પરથી ખરીદી થઈ છે. તેઓએ પોતાના સામે બનેલી તપાસ સમિતિ જે તપાસ કરે એ માન્ય રહેશે તેવું જણાવ્યું હતું. ડોક્ટર મનીષ ફેન્સીએ પોતાના સામે ધારાસભ્ય અને સંસદ સભ્યએ કરેલી રજૂઆતની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ધારાસભ્ય અને સાંસદ પ્રજાના પ્રતિનિધિ હોય તેઓની પાસે આવેલી રજૂઆતને પગલે તેઓએ રજૂઆત કરી હશે, બાકી મેં ખરીદીમાં કોઈ કૌભાંડ કર્યું નથી. જે પ્રમાણે અમુક સ્ટાફ દ્વારા મીડિયામાં ડાયરેક્ટ એમણે આક્ષેપો કર્યા છે, તેમ કે જણાવવાનું કે જે તે વખતે કોરોનાના પીક સમયે લગભગ એપ્રિલ મે જ્યારે લોકડાઉન ચાલતું હતું ત્યારે સક્ષમ સત્તાની મંજૂરી સાથે વહીવટી મંજૂરી આપ્યા બાદ અને જરૂરી જે સરકારશ્રીની જે છેલ્લામાં છેલ્લી ખરીદ નીતિ છે જેમાંથી ખરીદ કરવા બાબતની એ પ્રોસિજર ટોટલ ફોલો કરીને જ વસ્તુની ખરીદી કરવામાં આવેલ છે. અને આ બાબત અત્યાર હાલમાં શું કહેવાય સરકારશ્રી તરફથી તપાસ મૂકવામાં આવી છે, તો તપાસના અધીન જે બી નિર્ણય આવશે એ સ્વીકાર્ય રહેશે. ખાસ કરીને વાત કરવા બજારમાં જે માસ્ક ઓછી કિંમતમાં મળતા હતા તે આપણે કોઈ હિંમતનગરના કોઈ ગામના કોઈ જેમના હતા તેમની જોડેથી ખરીદ્યા છે ઊંચી કિંમતે? હું માનું ત્યાં સુધી મને યાદ છે કે જે એપ્રિલ મે મહિના જ્યારે પીક હતો ત્યારે લગભગ બજારમાં માસ્ક ટોટલી મળતા નહોતા અને જે જેમમાં ભાવ આવતો જેમ પોતે જ સરકારી સિસ્ટમનું જ એક ટેન્ડરનું પ્લેટફોર્મ છે કે જેની અંદર તમે જ્યારે પણ કોઈ વસ્તુ ડિમાન્ડ મૂકો છો ત્યારે પોતે જ એની રીતે સરકાર પ્લેટફોર્મમાં જે ભાવ હોય જે સૌથી લોએસ્ટ ભાવ હોય એ બતાવે છે અને જે પાર્ટી ભાવ આવે એ પ્રમાણે અમે જે તે વખતે જે તે સમયના આધીન રહીને અને લોકોને સુખાકારી અને સ્ટાફને બચાવના ભાગરૂપે ખરીદી કરવામાં આવેલ હતી. સાંસદ અને ધારાસભ્ય દ્વારા પણ રજૂઆત થઈ છે કે આવું જે કૌભાંડ કરે છે એમને પ્રમોશન આપી દેવામાં આવ્યું છે, ખોટું છે, શું કહેશો? હું માનું છું સુધી આ સરકારે જ પ્રમોશન આપ્યું છે એટલે હું તો આના માટે બહુ નાનો પડીશ, તો મારું સ્ટેટમેન્ટ લેવું યોગ્ય નહીં ગણાય. હવે એ પ્રજાના પ્રતિનિધિ છે, માન્ય ધારાસભ્ય છે, સંસદ સભ્ય છે, એમને પણ કોઈ રજૂઆત કરી હશે એટલે એમને બી સત્ય બહાર લાવવા માટે સરકારશ્રીને વિનંતી કરી છે, તો સરકારશ્રી તરફથી જે ઇન્કવાયરી બેસશે એકચ્યુઅલી એની અંદર અમે ખરાવીશું ખરા અને જે સરકાર જે નિર્ણય કરે અમને આધીન રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે માસ્ક તેમજ બેનર સહિતના કૌભાંડ મામલે ડોક્ટર ફેન્સી પર ગંભીર આક્ષેપ થયા છે. મહત્વનું એ છે કે કૌભાંડના આક્ષેપ વચ્ચે ડોક્ટર મનીષ ફેન્સીની બઢતી સાથે બદલી થતાં સમગ્ર પ્રકરણ ટોક ઓફ ધ ડિસ્ટ્રિક્ટ બન્યું હતું.